સ્ત્રીઓને આત્મનિર્ભર બનવાની નેમ સાથે કાયાપલટનું માધ્યમ પૂરું પાડી અંજુબેન પાડલિયાએ હેલ્થ કોચ કોર્સની શરૂઆત કરી છે. હેલ્થ કોચ કોર્સની સફળતાપૂર્વકની છઠ્ઠી બેન્ચને પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ તેમજ આસપાસના તાલુકા જિલ્લાના બહેનોને 11 દિવસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે નેચરોપથીની માટી ચિકિત્સા, ચલ ચિકિત્સા અને આહાર ચિકિત્સાનું જ્ઞાન પીરસી બહેનોને કાયાપલટની પ્રોડક્ટ વિશેની માહિતી પૂરી પાડી આ હેલ્થ કોચ કોર્સ શીખડાવવામાં આવે છે. ત્યારે છઠ્ઠી બેન્ચના તાલીમાર્થી બહેનોએ તેમજ અંજુબેન પાડલિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં તેમના અનુભવો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. હેલ્થ કોચ કોર્સના માધ્યમથી સમાજમાં સેવા કરવાની સાથોસાથ આત્મનિર્ભર બનવાની તક મળી છે. સાંભળો તેના પર શું કહે છે તાલીમાર્થી બહેનો. મારું નામ સાંચલા કીર્તિદા છે. હું અંજુ મેમની નેચરોપથી હેલ્થ કોચની બેચ 6માં પાર્ટિસિપેન્ટ થઈ છું અને મારો પહેલેથી એવો કન્સેપ્ટ હતો કે નેચર સાથે જીવવું અને હું પોતે પણ મારું નેચરલ ડાયટથી જ હું જીવું છું અને મેડમનો ઓલ કન્સેપ્ટ મને ખૂબ જ સારો લાગ્યો. એમાં પણ માટી પાણી બહુ જ સારો કન્સેપ્ટ છે અને બિલકુલ નેચરલ પ્રોડક્ટ છે એટલે એમના પ્રોડક્ટ સાથે મને કામ કરવાનું મન હતું, ખૂબ જ ઈચ્છા હતી એટલે મેડમની આ બેચ સાથે જોડાઈ છું અને મને ખૂબ જ આનંદ છે કે આનાથી મને પ્લેટફોર્મ મળશે. જી, રાજકોટથી છું. લોકોને આમાં કન્સલ્ટ કરીશ, એઝ એ હેલ્થ કોચ તરીકે હું એમને જ્ઞાન આપીશ અને એમની સારવાર કરીશ અને એમને જે તકલીફો હશે એમાંથી હું એમને સંપૂર્ણપણે બહાર કાઢવાની કોશિશ કરીશ. મારું નામ મકવાણા જાનવી છે અને હું હેલ્થ કોચ અને બ્યુટી આર્ટિસ્ટ છું. મને અંજુબેનને બહુ એટલે મારી લાઈફમાં એટલું એને હેલ્પફુલ કામ કર્યું છે ને કે એની સીમા નથી. કારણ કે હું અત્યાર સુધીમાં આપણે એમ કહે ને ડૉક્ટરની લાઈન અહીંયા મેં એમ શીખડાયું છે કે નહીં, આપણે કોઈની લીટી ભૂસવાની નથી અને મેં મારી પોતાની જાતનો મહેનત અને પોતા જે કાંઈ મને મેં શીખડાયું છે એ મેં મારા પપ્પા જાતે પોતે અનુભવ લીધેલો છે. પહેલાં તો એમ હોય ને કે બધા એમ કહે કે ભાઈ આ સારી વસ્તુ છે, સારી વસ્તુ છે, બરાબર. પણ સ્ટ્રેસ ક્યારે આવે આપણને? જ્યારે એ વસ્તુ આપણે યુઝ કરશી, બરાબર. મેં મારી મારા પપ્પાને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, એને હાઈ ને લો થતા રાખેલી. મને એક મારા પોતાના ઘરનું જ એક ટેન્શનનું વાતાવરણ હતું કે યાર ડાયાબિટીસ છે, શું કરશે. મેં જે કાંઈ થેરાપી અમને શીખડાવી છે નેચરલ, જે માટી અને પાણીનું પીએચ બેલેન્સ કરીને જે પણ કાંઈ પ્રોડક્ટ એમને લોન્ચ કરી છે એનાથી મને મારા પપ્પાને મેં થેરાપી કરી છે. 21 દિવસ સુધી એને મેં કન્સ્ટન્ટ કર્યું, ટોટલી વસ્તુ જેમ મેમ અમને શીખડાવતા ગયા એ રીતે મેં ટોટલી કર્યું છે. અને આજે જ મારા પપ્પાનો રિપોર્ટ એકદમ બેસ્ટ અને સારો આવ્યો છે, જે મારા ફેમિલી માટે બહુ સારી ન્યૂઝ છે. પ્લસ મારા પપ્પાએ અંજુબેનને એમ કીધું કે ગોડ રીતે અમારી લાઈફમાં આવ્યા છે. તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ નેચરોપેથી અને થેન્ક યુ અંજુબેન. હું જૂનાગઢથી આવું છું અને મારું નામ હેમલતાબેન ઠુમર છે અને આ અંજુ મેડમની બેન્ચમાં, છઠ્ઠી બેન્ચમાં મેં તાલીમ લીધી છે નેચરોપેથી. એકદમ નેચરલ છે, માટી ચિકિત્સા છે અને બધી પ્રોડક્ટ માટી થ્રુ બનાવવામાં આવી છે. અને જે લોકો બીમારીથી પીડાય છે, હું પણ પીડાઉં છું, એટલા માટે મેં જે યુઝ કર્યું છે ને એ બીજા લોકો રોગમાંથી મુક્ત થાય એવો મારો નિશ્ચય છે. ટ્રીટમેન્ટમાં બધી થેરાપીઓ શીખા છે, નાની નાની થેરાપીઓ, અને એ મારે આગળ જતાં આત્મનિર્ભર બનવું છે અને થેરાપી સેન્ટર ખોલવું છે. અમારી સાથે એમ કે 10 મહિલા જોડાયેલી છે અત્યારે હાલમાં. મેં અત્યારે જ ચાલુ કર્યું છે આ રૂબી દીદીના દ્વારા. અંજુબેનની ટીમમાં અત્યારે જોઈન્ટ થઈ છું, આ પહેલું જ છે મારે, એટલે અત્યારે એનું કામ બહુ સરસ લાગ્યું. આનો ઉદ્દેશ એ છે કે વિલાયતી દવાઓથી માણસોને સારી ટ્રીટમેન્ટ નથી મળતી. એ કેટલી દવા કરાવે ને તો એમને રિઝલ્ટ સારા નથી મળતા અને આ નેચરોપેથીનું રિઝલ્ટ બહુ સરસ છે. અને અંજુબેન એવી સરસ બધાને ટ્રીટમેન્ટની ઈલાજ જે ના હોય ને અહીંયા થઈ જાય. અમે છે 11 દિવસ અને ખૂબ સારી માહિતી તો બધી રીતે બધી ટ્રીટમેન્ટમાં છે. નાની મોટી બધી થેરાપીઓ છે, એ બધાથી એક સારી લાગી કે થાયર રોગની છે એના માટે બહુ સરસ છે. ડાયાબિટીસ છે એ બહુ, એટલે બહુ માણસ અત્યારે હાલની પોઝિશનમાં બહુ પીડાય છે.
हेल्थ कोच कोर्सनी छठी बेन्च ने सफलतापूर्वक पूर्ण करवामां आवी छे। हवे सातमी बेन्च संपूर्णपणे ऑफलाइन शुरू कराशे। सांभळो तेना पर शुं कहे छे काया पलटना स्थापक અંજુબેન પાડલિયા। हेल्थ कोचनो कोर्स जयरे स्टार्ट कर्यो तो त्यारे आटलू तो खबर ज नहोती कि आटली जल्दी छ बेचनी सफलता पूरी थशे। पण पहली ज बेच थी जे रीते पब्लिकनो रिस्पोन्स मळतो थयो, पछी बीजी त्रीजी चौथी पांचमी एम करीने आजे 1000+ लीगल सर्टिफिकेट अचीव करता हेल्थ कोच कायापलटमांथी बहार नीकळ्या छे। अने आ छ बेचनी संपूर्ण ऑनलाइन अने ऑफलाइन सफलता बाद હવે પછીની સાતમી બેચ અમે 24 સપ્ટેમ્બરે ટોટલ ઓફલાઈન લઈને આવી રહ્યા છીએ। એમાં પણ અત્યારથી જ બુકિંગ ખૂબ ચાલુ થઈ ગયા છે। તો હવે મને લાગે છે ખરા અર્થમાં જે સ્ત્રી સશક્તિકરણનું અમે લોકોએ જે બીરું ઝડપ્યું છે એમાં આ બધા જ લોકો હેલ્થ કોચ બની અને એક પ્લેટફોર્મ લઈ મડ બાર બ્યુટી મોલ ઓપન કરી અને ખૂબ પોતાના બ્યુટી પાર્લર સાથે થેરાપી સેન્ટર કરી અને ખૂબ સારી આવક મેળવી રહ્યા છે। યસ, ફર્સ્ટ નારી રત્ન એવોર્ડ થેન્ક્સ ટુ અપતક મીડિયા કે જેમણે લાઈવ શો કરીને દરેકને આનો લાભ આપ્યો છે અને 350 એવા બહેનોને આપણે નારી રત્ન એવોર્ડ આપ્યો છે અને કાયાપલટના ફર્સ્ટ હરોળના બહેનો કહી શકાય। સેકન્ડ આપણે આપવા જઈ રહ્યા છીએ, એની ડેટ વેરી સુન ડિક્લેર કરીશ તમારી સામે। પણ આગામી દિવસોમાં કાયાપલટ વેલકમ નવરાત્રિ અથવા તો બાય બાય નવરાત્રિ કંઈ પણ એક ખૂબ ધમાકેદાર ઇવેન્ટ લઈને આવી રહ્યું છે અને એમાં પણ અમારા ફર્સ્ટ અરોણના બહેનો કે જે નેમ લઈ લીધું છે કે અમે 10-10 મિનિમમ 10-10 લોકોને મડબાર ખોલાવી અને આત્મનિર્ભર બનશું, તો આ બહેનોને કાયાપલટ તરફથી સોનાની કાંડા ઘડિયાળ ગિફ્ટ મળવા જઈ રહી છે। તો આ અમારો આવનાર ખૂબ મોટી ઇવેન્ટ છે। આમાં પણ જે લોકોને એવું લાગે ઉમળકા ભેર સાથ લેવો છે કે અમારે પણ ખરેખર આગળ વધવું છે, તો એ લોકો અમારી આગામી સાતમી બેચ જે ટોટલી ઓફલાઈન આવી રહી છે એમાં પાર્ટિસિપેટ થઈ શકે છે। થેન્ક યુ। આવા જ અવનવા વિડીયોઝ માટે અપતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અપતક સાથે।